भरूच जिला कांग्रेस द्वारा मात्र ने मात्र अंकलेश्वरनी मदरेसाना लोकोने अन्य प्रांतमां मोकलवा माटे रूपिया आपवामां आवता अनेक तर्क वितर्कों सामे आव्या छे, जेमां परप्रांतીઓને ઉસ્કેરવાનું ષડયંત્ર થતું હોય તેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા। આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા રૂપિયા 6,37,500 એ મામલતદાર ભરૂચને રસીદનો કાગળ મારા ધ્યાનમાં આવ્યો અને આની તપાસ કરતા ખબર પડી કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં આવેલી મદરેસાના લોકોને અન્ય પ્રાંતમાં જવા માટે એના આગેવાનોએ એવું ઇન્ટરવ્યુ આપ્યું કે માન્ય વિપક્ષના કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીજી અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલની સૂચના હેઠળ આ પૈસા અમે જમા કરાવવા માટે આવીએ છીએ। રાજ્યમાં અત્યાર સુધીમાં વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા 4 લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પરપ્રાંતમાં મોકલવા માટે અને અત્યાર સુધીમાં રાજ્યની અંદર વિધવા સહાય, એપીએલ, બીપીએલ, અન્નભ્રમ યોજના, સિનિયર સિટીઝનને મદદ, આના માધ્યમથી રાજ્યમાં 6,200 કરોડ રૂપિયા એ રાજ્યમાં અનેક રીતે ગરીબોને મધ્યમ વર્ગને મદદરૂપ કરવા માટે માનનીય વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને ઉશ્કેરવાના એક ષડયંત્ર સ્વરૂપે અમે ભાડું ચૂકવીશું તો આ ગયેલા 4 લાખમાંથી 40,000નું પણ ભાડું પરપ્રાંતીય શ્રમિક મજૂરોનું નથી ચૂકવ્યું, માત્ર ને માત્ર મદરેસાના લોકોને પહોંચાડવા માટેના જ પૈસા ભર્યા છે। આ કોંગ્રેસની કેવી માનસિકતા છે, છતી થાય છે। રામનવમી ગઈ, ચૈત્રી નવરાત્રી ગઈ, હનુમાન જયંતિ ગઈ, ક્યારે કોઈ રજૂઆત ન કરવામાં આવી, પરંતુ તબલીકો, મદરેસા કે રમઝાનની અંદર છૂટછાટ મેળવવા માટે કોંગ્રેસના વિપક્ષના નેતા એક પત્ર લખે, માત્ર મદરેસાના લોકો માટે પૈસા ભરવા માટેનું એ કોંગ્રેસના આગેવાનોના ઇશારે થાય, તો આ પરપ્રાંતીય લોકોને, શ્રમિકોને માત્ર મજાકનું સાધન બનાવી એને ઉશ્કેરવા માટેનું જે કોંગ્રેસે ષડયંત્ર કર્યું છે, એમાં હું સ્પષ્ટ કહું છું કે કોંગ્રેસે આખા ગુજરાતના 4 લાખમાંથી માત્ર ભરૂચની અંકલેશ્વરની મદરેસાના લોકોને જ અન્ય પ્રાંતમાં મૂકવા માટેના કેમ પૈસા ચૂકવ્યા, એને કેમ ગુજરાતના આ પરપ્રાંતીઓ નથી દેખાયા। તો કોંગ્રેસની આ નીતિથી પ્રજાના મનની અંદર પણ એક વાત સ્પષ્ટ છે કે પરપ્રાંતીઓના નામે ગુજરાતમાં તોફાનો કરાવવા માટે અને પરપ્રાંતીઓના નામે કોંગ્રેસના મગરના આંસુ વહાવે છે। આવી કોરોનાની મહામારી વખતે જ્યારે રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય ત્યારે મહેરબાની કરીને આ પ્રમાણેના રાજકીય કૃત્યો મતોની રાજનીતિ માટે ન કરે, આ ગુજરાતની પ્રજા જોઈ રહી છે એવું હું સ્પષ્ટપણે આપ સૌને ધ્યાન ઉપર મૂકવા માંગુ છું।